તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 10 માર્ચ 2021 રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલાં આર્ટિકલની વાત કરીએ તો SC6 સ્ટેટ્સ વ્યૂ ઓન 50% કેપ ઓન કોટા. સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્યોનો વ્યૂ, રાજ્યોનો મત જે છે એ જોવામાં આવેલો છે. 50% કેપ જે મૂકવામાં આવેલી છે કોટા માટે, એની માટે સુપ્રીમ કોર્ટે ડિસાઇડેડ, સુપ્રીમ કોર્ટે નક્કી કરેલું છે કે એક્ઝામિન તપાસ કરવામાં આવશે, ચકાસણી કરવામાં આવશે વેધર ઇટ્સ નિયરલી 3 ડિકેડ ઓલ્ડ જજમેન્ટ વિચ ફિક્સ્ડ રિઝર્વેશન ફોર ધ માર્જિનલાઇઝડ એન્ડ ધ પુઅર ઇન ગવર્મેન્ટ જોબ્સ એન્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એટ 50% નીડ્સ. મતલબ કે આખો મુદ્દો શું છે? થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલો હતો. થોડા સમય પહેલાં એટલે કેટલા સમય પહેલાં? 3 ડિકેડ, 3 દશકા પહેલાં, 31 વર્ષ પહેલાં ઇન્દિરા સાહની કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલો હતો કે એજ્યુકેશન, શિક્ષણ અને એમ્પ્લોયમેન્ટ, રોજગારીની અંદર 50% કરતાં વધારે રિઝર્વેશન અનામત આપી શકાશે નહીં. મેક્સિમમ વધુમાં વધુ કેટલું અનામત આપી શકે? 50%. 50% કરતાં વધારે અનામત આપી શકે નહીં. તો હવે સુપ્રીમ કોર્ટે, તેમ છતાં પણ ઘણા બધા અલગ અલગ રાજ્યો જે છે એ 50% કરતાં પણ વધારે અનામત આપવાની માગણી કરી રહ્યા છે. જેમ કે મહારાષ્ટ્રની અંદર મરાઠા લોકો માટે અલગથી અનામતની માગણી થઈ રહી છે. ગુજરાતવાળા પણ અલગ અલગ અનામતની માગણી કરી રહ્યા છે. પટેલ લોકો જે છે, પાટીદાર લોકો, પછી હરિયાણાની, પંજાબની અંદર જે જાટ લોકો જે છે એ અનામતની માગણી કરી રહ્યા. મતલબ કે ધીમે ધીમે જોઈએ તો અલગ અલગ રાજ્યની અંદર પોતપોતાની રીતે આવી અનામતની માગણી થઈ રહી છે. અને રાજ્ય પણ, સરકાર પણ પોતાની વોટ બેંક અને એ બધાને ધ્યાને રાખી અને એ બધાને અનામતની જોગવાઈ કરતી હોય છે. બરાબર. તો સુપ્રીમ કોર્ટે હવે એ કીધેલું છે કે આજે 3 દાયકા જૂનો જે જજમેન્ટ જે છે એને હવે ફરીથી ચેક કરવું પડે એમ છે. ફરીથી ચેક કરવું પડશે અને રાજ્યનો આની ઉપર, રાજ્યનો વ્યૂ શું થાય છે, રાજ્યનો મત શું છે એ હવે ચેક કરવામાં આવશે કે આ 50%ની લિમિટ ફેરવી છે કે નથી ફેરવી, કે એમાં શું કરવું છે એ. 1992માં 9 જજની બેન્ચ હતી અને એમણે એક રીતની લક્ષ્મણ રેખા ખેંચી નાખેલી હતી. કોની ઉપર? રિઝર્વેશન ઉપર. જોબ અને એજ્યુકેશન, નોકરી અને શિક્ષણ બંનેની અંદર કે 50%ની લિમિટ છે, 50% કરતાં વધારે આગળ વધતા નહીં. એટલે કે આ લક્ષ્મણ રેખા, બરાબર, આ 50%, હવે આની આગળ વધતા નહીં, આની આગળ વધારે રિઝર્વેશન અનામત આપતા નહીં જોબ અને એજ્યુકેશન બંનેની અંદર. હવે તેમ છતાં પણ વર્ષોમાં એવું, ઘણા વર્ષો પછી એવું જોવા મળેલું છે કે અમુક રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, તમિલનાડુ હેડ ક્રોસ્ડ, આ પ્રકારનું ક્રોસ્ડ ધ રૂબીકોન, આ જે લક્ષ્મણ રેખા જે ખેંચેલી હતી એ પાર કરી નાખેલી છે અને 60% કરતાં પણ વધારે અનામત આપેલું છે. તમિલનાડુની અંદર તો 60% કરતાં પણ વધારે અનામત છે. બરાબર. જેમ કે વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર મરાઠાને અનામત આપતું બિલ જે છે એની માટેનો કાયદો ને બનાવેલો છે. તો 5 જજની બેન્ચ હતી એ બનાવવામાં આવેલી હતી અને એને મરાઠાને જે અનામત આપવામાં આવેલું હતું એને ચેલેન્જ કરેલો હતો. એના અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું હતું, ડિસાઇડેડ નોટ ટુ કોન્ફાઇન ધ ક્વેશ્ચન ઓફ રિઝર્વેશન સ્પ્લિટિંગ, એટલે કે 50%ની લિમિટમાં દેવું જોઈએ. એટલે કે મહારાષ્ટ્રનું જે મરાઠાનું બિલ હતું એ રદ થઈ ગયેલું હતું. એ મહારાષ્ટ્રે જે મરાઠા લોકોને અનામત આપેલી હતી એ રદ થઈ ગયેલી હતી. બેન્ચ તો અત્યારે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલું છે કે એક કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ, બંધારણીય બેન્ચ બનાવવામાં આવશે અને એ 15 માર્ચ પછી અલગ અલગ રાજ્યોનો વ્યૂ, અલગ અલગ રાજ્યોના વિચાર શું છે એની આર્ગ્યુમેન્ટ, રાજ્યોની આર્ગ્યુમેન્ટ જે છે એ સાંભળવાની કોશિશ કરશે. કોની બાબતે? તો કે રિઝર્વેશન અનામત બાબતે. આજે 50%ની સીલિંગ લક્ષ્મણ રેખા રાખેલી છે એની બાબતે. ધ કોર્ટ ફ્રેમ્ડ અ સિરીઝ ઓફ ક્વેશ્ચન, કોર્ટે ઘણા બધા ક્વેશ્ચન કરેલા છે એ બધાની અંદર આવું કહેવામાં આવશે. ઇન્દિરા સાહની કેસ 1992ની અંદર આ 50%ની લિમિટ જે છે એ ફિક્સ કરેલી હતી. એટલે કે હવે એની અંદર રીલુક, ફરીથી ચેક કરવામાં આવશે. અને હવે જો, હવે ફરીથી જ્યારે ચેક કરવામાં આવશે તો ત્યારે વધારે જજ હોવા જોઈએ. તો બેન્ચ ઓફ મોર ધેન 9 જજ કરતાં વધારે જજ હોવા જરૂરી છે. કેમ? કારણ કે ઇન્દિરા સાહની કેસની અંદર જે ચુકાદો આપેલો હતો એમાં 9 જજ બેઠેલા હતા. અને આમાં એવું હોય કે જ્યારે 5 જજ બેઠા હોય એટલે એને બંધારણીય જજ કહેવાય, બંધારણીય બેન્ચ કહેવાય, કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ કહેવાય. બરાબર. 5 જજ બેઠેલો એટલે એને શું કહેવાય? કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ, બંધારણીય બેન્ચ. ઇન્દિરા સાહનીમાં 9 જજ બેઠેલા હતા. તો હવે આ ઇન્દિરા સાહની કેસને જો ફરીથી પડકાર હોય અથવા એની અંદર જે ચુકાદો આપેલો એને સુધારવો હોય તો 9 કરતાં વધારે જજ તો બેસવા જ પડે. જૂના જેટલા બેસેલા હોય એની કરતાં વધારે બેસવા હોય, બેસે તો તે જે જૂનો ચુકાદો હોય એને ફેરવી શકાય. બરાબર. તો 9 કરતાં વધારે બેસવા પડે. ઇન્દિરા સાહનીમાં 9 કેસ હતા. 50% સેલ બી ધ રૂલ. અનધર ક્વેશ્ચન, વેધર ધ મહારાષ્ટ્ર સ્ટેટ રિઝર્વેશન ફોર સોશિયલ એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસીસ SEBC એક્ટ ઓફ 2019 વિચ પ્રોવાઇડ્સ 12-13% કોટા બેનિફિટ ટુ મરાઠા કમ્યુનિટી ધસ ટેકિંગ ધ રિઝર્વેશન પર્સન્ટેજ. એટલે કે અહીંયા જોઈએ તો મહારાષ્ટ્રની અંદર મરાઠા લોકોને, એ લોકોએ મરાઠા લોકોને 12-13% અનામત આપેલું છે. તો આ હિસાબથી હિસાબ કરીએ તો મહારાષ્ટ્રની અંદર 50%ની લિમિટ જે છે એ તો ક્રોસ થઈ જાય છે. 50% કરતાં વધારે એમને અનામત મળી જાય છે. તો સુપ્રીમ કોર્ટનું એવું કહેવાનું થાય છે કે આ લિમિટ ક્રોસ થવી જોઈએ નહીં.
ઇન્દ્રા સાહાની જજમેન્ટ જે છે કેટેગરીવાલી સેડ ઇન્દ્રા સાહાની જજમેન્ટની અંદર કીધેલું હતું કે 50% સેલ બી ધ રૂલ અને એ રૂલ હોવી જોઈએ એન્ડ ઓનલી ઇન સર્ટિન એક્સેપ્શન માત્ર અને માત્ર ઇન્દ્રા સાહાની કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે 50%ની લિમિટ એ રૂલ એટલે કે નિયમ જ હોવો જોઈએ અને એની અંદર એને માત્ર કોઈ એક્સેપ્શન અમુક પ્રકારની અપવાદની અંદર અને એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિની અંદર તે એને રદ કરી શકાય અથવા એની કરતાં આગળ વધી શકે એ લક્ષ્મણ રેખાને અમુક પરિસ્થિતિમાં તે પાર કરી શકે એ પાર કરવા માટે રાજ્યએ પહેલાં તો અમુક પ્રકારનો સાયન્ટિફિક ડેટા આપવો પડે કે આ જે પ્રજાતિ જે જાતિને અમે અનામત આપીએ છીએ એનું અપૂરતું અનએડિક્યુએટ રિપ્રેઝેન્ટેશન અપૂરતું પ્રતિનિધિત્વ છે નોકરીની ને બધાની અંદર એવું પહેલાં કહેવું પડે. ધ કોર્ટ વિલ ઓલ્સો એક્ઝામિન વેધર ધ મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમિશન હેડ મેડ અપ અ કેસ ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્ક્યુમસ્ટેન્સીસ. તો કોર્ટનું એવું પણ કહેવાનું થાય છે એ કોર્ટ એ પણ એક્ઝામિન એ પણ તપાસણી કરશે એ પણ ચકાસણી તપાસ કરશે કે મહારાષ્ટ્રે જે મરાઠા લોકોને જે અનામત આપ્યું તો શું હકીકતમાં એમને આ એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્ક્યુમસ્ટેન્સીસ જેની વાત કરે છે તો એ હકીકતમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્ક્યુમસ્ટેન્સીસ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિ હતી કે નહીં કોર્ટ એ પણ ચેક કરી લેશે હારે હારે કે મરાઠા કમ્યુનિટીને જે અનામત આપ્યું એ યોગ્ય છે કે નહીં એ પણ ચેક કરી લેશે કે એનું યોગ્ય પ્રતિનિધિત્વ છે ને એ બધું. ઇન ફેક્ટ બોમ્બે હાઈકોર્ટ 2019ની અંદર જૂન 2019ની અંદર બોમ્બે હાઈકોર્ટે શું કીધું હતું રિડ્યુસ ધ ક્વાન્ટમ ઓફ રિઝર્વેશન ફોર મરાઠા ફ્રોમ 16% રિકમેન્ડેડ બાય ધ ગાયકવાડ કમિશન ટુ 12% ઇન એજ્યુકેશન એન્ડ 13% ઇન એમ્પ્લોયમેન્ટ. હવે મહારાષ્ટ્રની અંદર એક ગાયકવાડ કમિશનની નિમણૂક કરવામાં આવેલી હતી અને એમને મરાઠા લોકોનો સ્ટડી કર્યો અભ્યાસ કર્યો અને ખબર પડી કે મહારાષ્ટ્રની અંદર મરાઠા લોકોનું પ્રતિનિધિત્વ ઓછું છે એમનું શિક્ષણ ને નોકરી ને એ બધાની અંદર ઓછું છે તો એમને 12% જે છે એ એમને શું 16% અનામત આપવું જોઈએ એમને 16% અનામત આપવું જોઈએ. પરંતુ બોમ્બે હાઈકોર્ટે એ રદ કરી નાખ્યું અને રદ કરીને એમ કીધું કે મરાઠા લોકોને 12% શિક્ષણમાં અનામત આપવું જોઈએ અને 13% એમ્પ્લોયમેન્ટ રોજગારીમાં અનામત આપવું જોઈએ. સાથે સાથે હવે આપણે એ પણ જોઈએ કે 2018ની અંદર બંધારણમાં એક સુધારો કરવામાં આવેલો હતો. કયો? 102 નંબરનો સુધારો. 102 નંબરનો સુધારો એ કયો હતો? એ સિગ્નિફિકન્ટ અતિ મહત્વનો હતો. સિગ્નિફિકન્ટ ક્વેશ્ચન ધ બેન્ચ વોન્ટ્સ ટુ જજ ઇઝ વેધર ધ કોન્સ્ટિટ્યુશન 102nd અમેન્ડમેન્ટ વિચ ઇન્ટ્રોડ્યુસ્ડ. હવે 102 નંબરનો સુધારો શું હતો? 102 નંબરનો સુધારો NCBCનો હતો એટલે કે NCBC નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એટલે કે પછાત વર્ગના લોકો માટેનું રાષ્ટ્રીય લેવલનું કમિશન. આ એક કમિશનનું ગઠન કરવામાં આવેલું હતું જેમાં પછાત વર્ગના લોકો એમને કોઈ સમસ્યા હોય ગ્રીવન્સ હોય અથવા એમને અનામતની એવી કોઈ જોગવાઈ કરવાની હોય તો એ લોકો આ કમિશન પાસે જઈ અને ફરિયાદ કરી શકે. કોણ? તો કે પછાત વર્ગના લોકો બેકવર્ડ ક્લાસના લોકો એને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. NCBC પહેલાં હતું જ તે પરંતુ એ સ્ટેચ્યુટરી હતું એટલે કે કાયદા દ્વારા બનાવેલું હતું પરંતુ 102મો સુધારો કરી અને એને બંધારણનો દરજ્જો આપી દેવામાં આવ્યો. અને કોઈ પણ વસ્તુ બંધારણમાં લખેલું હોય તો એ એક રીતે પથ્થરની લકીર બની જાય એનું મહત્વ વધી જાય એનું જે મહત્વ જે છે એ વધી જાય. કોર્ટમાં જ્યારે કોઈ વસ્તુનું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન કરવાનું હોય તો ત્યારે એ બંધારણમાં લખેલી વસ્તુને વધારે પડતી ધ્યાને લેવામાં આવે કાયદાને એટલો બધો ધ્યાને લેવામાં આવે નહીં. તો ધ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ હેડ ઇન્ટ્રોડ્યુસ્ડ અને આના અંતર્ગત NCBC બનાવેલું હતું. NCBCને બંધારણીય દરજ્જો આપ્યો 102માં બંધારણીય સુધારાથી તો એના અંતર્ગત અનુચ્છેદ 338B એડ કરવામાં આવેલો અને અનુચ્છેદ 338Bમાં તે NCBCની વાત કરવામાં આવેલી અને 342A જે છે એને પણ એડ કરવામાં આવેલો. 338B એ NCBC વિશે વાત કરે છે. પ્રશ્ન પૂછે છે NCBCની સ્થાપના કયા અનુચ્છેદ અનુસાર થયેલી છે તો 338B જ્યારે 342A શું કરે છે એ પ્રેસિડેન્ટને ઇમ્પાવર કરે છે પ્રેસિડેન્ટને પાવર આપે છે સત્તા આપે છે ટુ સ્પેસિફાઈ ધ સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ કમ્યુનિટી ઇન અ સ્ટેટ. 342A અંતર્ગત રાષ્ટ્રપતિને એવી સત્તા મળેલી છે કે રાજ્યની અંદર શૈક્ષણિક રીતે અને સોશિયલી સામાજિક રીતે કોઈ પછાત કમ્યુનિટી કોઈ પછાત વર્ગ જે છે તો એને ઓળખવાનું કાર્ય એ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. તો ઘણા બધા પ્રશ્ન પૂછે છે આમાંથી. પ્રશ્ન એવો પૂછે છે કે રાજ્યમાં સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડ કમ્યુનિટી ઓળખવાનું કાર્ય 342A અનુસાર કોનું છે? તો એ પ્રેસિડેન્ટનું છે. અને પ્રશ્ન પૂછે છે કે આવું કાર્ય પ્રેસિડેન્ટને ક્યાં આપેલું છે? તો 342A આપેલું છે. ઇટ સેઝ ધેટ ઇટ ઇઝ ફોર ધ પાર્લામેન્ટ ટુ ઇન્ક્લુડ પરંતુ રાષ્ટ્રપતિ જે છે એ આવું કહી શકશે કે આ વ્યક્તિ જે છે આનું શૈક્ષણિક રીતે અને સોશિયલી રીતે આ કમ્યુનિટી આ પ્રજાતિ આ જાતિ પછાત છે તો આને અનામત આપવું જોઈએ. પણ એવું નહીં કે રાષ્ટ્રપતિ કહી દે એટલે એને અનામત આપી દેવાનું. રાષ્ટ્રપતિ કહે એટલે પથ્થરની લકી ન બની જાય. અંતિમ નિર્ણય એને અનામત આપો કે ન આપો એ તો પાર્લામેન્ટ સંસદના હાથમાં જ છે. એટલે કે પાર્લામેન્ટ ટુ ઇન્ક્લુડ કમ્યુનિટી ઇન અ સેન્ટ્રલ લિસ્ટ એટલે કે પાર્લામેન્ટ જે છે એ પોતાના આધારે એને સારું લાગે તો આપશે નહીંતર નહીં આપે. હવે ભારતની અંદર થોડો અનામતનો ઇતિહાસ જોઈએ તો રિઝર્વેશન ઇન ઇન્ડિયા આઝાદી પછી ભારતની અંદર શરૂઆતમાં જે છે એ માત્ર બંધારણની અંદર SC અને ST લોકોને જનામત આપવામાં આવેલું હતું. બીજા કોઈને નહોતું આપેલું. અનુસૂચિત જાતિના લોકો અનુસૂચિત જનજાતિના લોકો. પરંતુ પછી આગળ જતાં શું થયું તો કે OBC લોકો જે છે એને પણ 1991ની અંદર
અનામત આપવામાં આવેલું. કોના આધારે? મંડળ કમિશનની ભલામણના આધારે. મંડળ કમિશને એવું કીધું કે અધર બેકવર્ડ ક્લાસ એને પણ અનામત આપો. કેમ? કારણ કે હવે જો એસસી અને એસટીને પહેલાં તો અનામત કેમ આપેલું હતું? કારણ કે આઝાદી સમયે એમની પરિસ્થિતિ જે છે એ ખરાબ હતી. આર્થિક રીતે અને સામાજિક રીતે એ લોકો પછાત હતા. પરંતુ પછી આગળ જતાં એવું ખબર પડ્યું કે એસસી અને એસટીની અનામત આપી દીધું એ વસ્તુ તો સમજી ગયા. પરંતુ એસસી અને એસટી સિવાય પણ અમુક એવા લોકો છે કે જેમની પરિસ્થિતિ ખરાબ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે એ લોકો પછાત છે, તો એમને પણ અનામત આપવું જોઈએ. અને એવા ઘણા બધા લોકો હતા. એટલે 1991માં ઓબીસી લોકોને પણ શું અનામત આપી દીધું. પરંતુ 1992ની અંદર તે ઇન્દિરા સહાની કેસની અંદર શું થયું? સુપ્રીમ કોર્ટે એવું કીધું કે 27% અનામત આપેલું હતું એ ઓબીસી લોકોને કેટલું? 27% અનામત આપી દીધું. એટલે કે એસસી અને એસટી કરતાં પણ વધારે અનામત આપી દીધું. તો 1992ની અંદર સુપ્રીમ કોર્ટે ઇન્દિરા સહાની કેસની અંદર કીધું કે વાંધો નહીં, 27% ઓબીસીને અનામત આપ્યું એનાથી અમને કંઈ વાંધો નથી, એ ભલે થયું. પરંતુ શટ ડાઉન ધ ગવર્મેન્ટ નોટિફિકેશન રિઝર્વડ 10% ગવર્મેન્ટ જોબ્સ ફોર ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. તો મંડળ કમિશનના સિફારિશના આધારે 27% ઓબીસી લોકોને અનામત આપેલું હતું. પરંતુ સાથે સાથે એની પછી આ 27% અનામત આપી દીધું એની પછી એમને સરકારે બીજું કાર્ય પણ કરેલું હતું. 10% વધારાનું અનામત પણ આપેલું હતું. 10% વધારાનું અનામત જે છે એ આર્થિક ધોરણોને આધારે આપેલું હતું. કોને? આર્થિક ધોરણે. ઇકોનોમિક બેકવર્ડ ક્લાસને. ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ જો એ મહત્ત્વના શબ્દ જે છે એ સમજો. ઓબીસીને 27% અનામત આપેલું છે, પરંતુ એ કોના આધારે? તો કે સોશિયલી, સામાજિક રીતે અને એજ્યુકેશનલી, શૈક્ષણિક રીતે પછાત છે એટલે આપેલું. સોશિયલી અને એજ્યુકેશનલી, શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે એટલા માટે. પરંતુ પછી સરકારે એવું કીધું કે 10% બીજું અનામત પણ આપી દો. કોની માટે? તો કે ઇકોનોમિકલી જે બેકવર્ડ હોય, આર્થિક રીતે પછાત હોય, 65% દ્રષ્ટિએ ગરીબ હોય એની માટે. પરંતુ ઇન્દિરા સહાની કેસની અંદર સુપ્રીમ કોર્ટે 27% સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતા એનું અનામત 27% તો જાળવી રાખ્યું, પરંતુ ઇકોનોમિક આર્થિક દ્રષ્ટિએ જે 10% આપેલું હતું એ રદ કરી રાખ્યું. સુપ્રીમ કોર્ટ ઇન ધ સેમ કેસ ઓલ્સો અપહેલ્ડ ધ પ્રિન્સિપલ ધેટ ધ કમ્બાઇન્ડ રિઝર્વેશન બેનિફિટ. અને ત્યારે ઇન્દિરા સહાની કેસમાં એવું પણ કીધું કે 50% કરતાં વધારે અનામત આપવું જોવા આપવાનું નથી. અને ક્રિમી લેયરનો કોન્સેપ્ટ ને એ બધું પણ આપેલું. ક્રિમી લેયરનો કોન્સેપ્ટ ને આ બધું જાણવું હોય તો બંધારણના લેક્ચરની અંદર બધું ડિટેલમાં સમજાવેલું છે. પછી આગળ જતાં 2019ની અંદર 103મો બંધારણીય સુધારો આવ્યો, જેના અંતર્ગત જે ઇકોનોમિક દ્રષ્ટિએ એટલે કે આર્થિક લોકોને પણ 10% અનામત આપવામાં આવેલું મોદી સરકાર દ્વારા. અને એના અંતર્ગત અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં સુધારો કરવામાં આવ્યો. પ્રશ્ન પૂછાઈ ગયો કે આ 10% રિઝર્વેશન EBC ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ અથવા તો આર્થિક દ્રષ્ટિએ પછાત લોકોને આપવામાં આવેલું તો એની માટે કયો સુધારો કર્યો? તો 103 નંબરનો સુધારો કર્યો. અને સુધારો ક્યાં કર્યો? તો અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં સુધારો કર્યો. પછી વાત કરીએ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન ગવર્નિંગ રિઝર્વેશન ઇન ઇન્ડિયા. ભારતની અંદર રિઝર્વેશન અનામત બાબતે બંધારણમાં ક્યાં ક્યાં લખેલું છે? તો XVI એટલે કે 10-5-15-1-16 16 નંબરનો ભાગ જે છે, 16 નંબરનો ભાગ કેન્દ્ર અને રાજ્યની અંદર એસસી અને એસટી લોકોને જે રિઝર્વેશન આપવામાં આવે એની વાત કરે છે. અનુચ્છેદની અંદર જોઈએ તો 15-4 અને 16-4 એના અંતર્ગત અનામત વિશેની વાત કરેલી છે. 15-4 અને 16-4 શું છે એ ડિટેલમાં જાણવું હોય તો બંધારણનો લેક્ચર જોઈ લેજો. બંધારણનો લેક્ચર રોજ સાંજે 6 વાગે આવે છે. પછી વાત કરીએ કોન્સ્ટિટ્યુશન વોઝ અમેન્ડેડ 1955ની અંદર 77મો બંધારણીય સુધારો કર્યો અને એમાં 4A નામનો અનુચ્છેદ એડ કરવામાં આવ્યો, જેના અંતર્ગત 4A અનુચ્છેદ ક્યાં એડ કર્યો? 4A એ 16ની અંદર એડ કર્યો. 16ના પેટા કલમની અંદર જે શું કરતી હતી? તો કે ગવર્મેન્ટ જોબની અંદર સરકારી નોકરીની અંદર એસસી લોકોને પ્રમોશનમાં પણ રિઝર્વેશન મળશે, પ્રમોશનની અંદર પણ મળશે. કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાને એક ચુકાદાથી એવું કીધેલું હતું કે પ્રમોશનમાં રિઝર્વેશન આપવાનું નથી. પરંતુ સરકારે 77મો બંધારણીય સુધારો કરી અને કહી દીધું 4A અનુચ્છેદ 16માં એડ કર્યો અને કીધું કે હવે પ્રમોશનમાં પણ રિઝર્વેશન મળશે. પ્રશ્ન એવો પૂછાઈ જાય કે પ્રમોશનમાં એસસી લોકોને રિઝર્વેશન મળશે એ માટેનો સુધારો કયો છે? તો 77મો સુધારાથી કયો અનુચ્છેદ એડ કર્યો? તો 16 ક્લોઝ 4A માં શું લખેલું છે? તો એવું લખેલું છે કે એસસી લોકોને પ્રમોશનમાં પણ અનામત મળશે. બરાબર, આ બધી વસ્તુ અહીંયા લખેલી છે. પછી આગળ જતાં 81મો બંધારણીય સુધારો કર્યો છે, એમાં 16 ક્લોઝ 4B લખ્યું, 16 ક્લોઝ 4B, જેના અંતર્ગત એવું લખ્યું કે એસસી અને એસટી લોકો માટે જે રિઝર્વ સીટ હશે એ માની લો કે 1 વર્ષ ભરાતી નથી તો બીજા વર્ષે જો એનું ભરતી થશે તો એ 2 જે છે એ મિક્સ થઈ જશે. અહીંયા એ જ લખેલું છે. ઇનેબલ્સ ધ સ્ટેટ ટુ ફિલ ધ નલિફાઈડ વેકેન્સી અનફિલ્ડ વેકેન્સીસ ઓફ અ યર વિચ આર રિઝર્વડ ફોર એસસી ઇન ધ સક્સીડિંગ યર ત્યાર બાય નલિફાઈંગ ધ સીલિંગ ઓફ 50% રિઝર્વેશન ઓન ટોટલ નંબર ઓફ વેકેન્સીસ ઓફ ધેટ યર. એટલે કે કદાચ 1 વર્ષમાં એસસી અને એસટીની જે ભરતી થતી નથી તો એમની સીટ ખાલી રહી તો બીજા વર્ષે જ્યારે ભરતી થાય ત્યારે ફરીથી એ બંનેને કમ્બાઈન કરી નાખવાની છે. પછી 330 અને 332 નંબરના અનુચ્છેદ એ એસસી અને એસટી લોકોને સંસદ અને રાજ્યની વિધાનસભાની અંદર પણ અનામત આપે છે. 330માં શું કીધેલું છે? તો કે સંસદની અંદર, પાર્લામેન્ટની અંદર, કેન્દ્ર સરકારની અંદર એસસી અને એસટી લોકોને અનામત મળશે. જ્યારે 332 શું કહે છે? 332 એવું કહે છે કે રાજ્યની વિધાનસભાની અંદર પણ એસસી અને એસટી લોકોને અનામત મળશે. બાકી વાત કરીએ 243ની,
243 ડી ની અંદર એસસી અને એસટી લોકોને અનામતની જોગવાઈ કરવામાં આવી છે ક્યાં પંચાયતની અંદર એસસી અને એસટી ને અનામતની જોગવાઈ 243 ડી ઉપરથી તમે યાદ રાખી શકો ડિપ્રેસ્ડ ક્લાસ ડિપ્રેસ્ડ એટલે કે દબાયેલા કુચડાયેલા અને એને તે એસસી એસટી એવું માનવામાં આવે છે બરાબર તો ડિપ્રેસ્ડ ઉપરથી દબાયેલા કુચડાયેલા એટલે એસસી એસટી 243 ડી એ પંચાયતની અંદર અનામત 233 ટી ની વાત કરીએ તો 233 ટી ની અંદર રિઝર્વેશન આપેલું છે અનામત એસસી અને એસટી લોકો માટે કઈ જગ્યાએ તો કે મ્યુનિસિપાલિટીની અંદર નગરપાલિકાની અંદર આ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર હતો અને આ નગરપાલિકાની અંદર 233 ટી 335ની અંદર વાત કરીએ તો અનુચ્છેદ બંધારણની અંદર 335 એવું કહે છે કે એસટી શેલ બી ટેકન ઇન્ટુ કન્સિડરેશન કોન્સ્ટિટ્યુએન્ટી વિથ ધ મેન્ટેનન્સ ઓફ એફિશિયન્સી ઓફ ધ એડમિનિસ્ટ્રેશન 335માં એવું કીધું છે કે એસટી લોકોને અનામત ને એવું બધું આપો એનું કંઈ વાંધો નથી પરંતુ ત્યારે એ પણ ધ્યાન રાખજો કે એડમિનિસ્ટ્રેશન વહીવટની અંદર એફિશિયન્સી કાર્યક્ષમતા જળવાઈ રહે એટલે કે એવું નહીં કે કોઈ વ્યક્તિને અનામત આપી દીધું પરંતુ એના કારણે એને જે કામે રાખેલો છે એનું એડમિનિસ્ટ્રેશન એનું વહીવટી જે છે એની એફિશિયન્સી એની કાર્યક્ષમતા ઘટી ગઈ છે એવું થવું જોઈએ નહીં એટલે કે એફિશિયન્સી કાર્યક્ષમતા જે છે એ જળવાઈ રહે ખૂબ જરૂરી છે અનુચ્છેદ 335માં એવું કીધેલું છે હવે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે કયા કયા અનુચ્છેદ હતા અનુચ્છેદ બધે બધા તમારે યાદ રાખવાના છે પ્રશ્ન પૂછાઈ જાય કે ભારતમાં રિઝર્વેશન અનામત સાથે જોડાયેલા અનુચ્છેદ કયા કયા છે તો એક તો 15-4 16-4 15-4 પછી 16-4 પછી કયો કયો છે આ 16-4 એ જે નવો એડ કરેલો હતો એ પછી 16-4 બી પછી 330 332 પછી 243 ડી 233 ડી અને 335 આ બધે બધા એની સાથે જોડાયેલા છે હવે વાત કરીએ કે રિઝર્વેશન સાથે જોડાયેલા કેસ કયા કયા છે તો પહેલો તો 1951માં ચંપક દોરાઈ રાજન અને સ્ટેટ ઓફ મદ્રાસનો કેસ આવી ગયો જે પ્રથમ ચુકાદો હતો જેના અંતર્ગત રિઝર્વેશનની વાત કરવામાં આવેલી હતી અને એના કારણે પ્રથમ બંધારણીય સુધારો થયો સુપ્રીમ કોર્ટ આના કારણે કેસ પોઈન્ટેડ આઉટ ધેટ વાઇલ ઇન ધ કેસ ઓફ એમ્પ્લોયમેન્ટ અંડર ધ 16(4) પ્રોવાઇડ્સ રિઝર્વેશન ઇન ધ ફેવર ઓફ બેકવર્ડ ક્લાસ સિટીઝન નો સચ પ્રોવિઝન વોઝ મેડ ઇન ધ આર્ટિકલ 15 એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે 16(4)માં એવું કીધેલું છે કે એસસી એસટી માટે જોગવાઈ કરવામાં આવશે અનામતની પરંતુ 15માં એવું ક્યાંય કીધેલું નથી ચંપક દોરાઈ રાજનમાં એવું કીધું પછી ઇન્દ્રા સાહનીનો કેસ આવેલો હતો 1992માં એમાં 16(4)ની એની વાત કરેલી હતી એ આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે પછી વાત કરીએ એમ નાગરાજનો કેસ જે છે એ પણ રિઝર્વેશન સાથે જોડાયેલો છે એમ નાગરાજનો કેસ જે છે એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું શું કે પ્રમોશનની અંદર રિઝર્વેશન અનામત આપવામાં આવશે નહીં એટલે કે વાઇલ અપ હોલ્ડિંગ ધ કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી ઓફ આર્ટિકલ 16(4)એ હેલ્ડ ધેટ એની સચ રિઝર્વેશન પોલિસી ઇન ઓર્ડર ટુ બી કોન્સ્ટિટ્યુશનલ વેલિડ શેલ સેટિસ્ફાય ધ ફોલોઈંગ 3 કન્ડિશન એટલે કે જુઓ પ્રમોશનની અંદર પણ અનામત આપવું હશે તો ત્રણ પ્રકારની વસ્તુ એનું પાલન થવું હોય તો જ તે પ્રમોશનમાં અનામત આપી શકાશે કંઈ પહેલું તો એસસી અને એસટી જે છે એ સામાજિક રીતે અને આર્થિક રીતે બેકવર્ડ પછાત હોવી જોઈએ પછી એસસી અને એસટી જે છે એનું યોગ્ય પ્રતિનિધિત્વ ન હોવું જોઈએ પબ્લિક એમ્પ્લોયમેન્ટ જાહેર રોજગારની અંદર સરકારી નોકરીની અંદર એમની સંખ્યા ઓછી હોવી જોઈએ એડિક્વેટલી અપૂરતું પ્રતિનિધિત્વ હોવું જોઈએ બીજી શરત એ અને ત્રીજી શરત એ કે સચ રિઝર્વેશન પોલિસી આ પોલિસીના કારણે ઓવરઓલ એફિશિયન્સી કાર્યક્ષમતાની અંદર એડમિનિસ્ટ્રેશન વહીવટની કાર્યક્ષમતામાં ક્ષમતા ઘટવી ન જોઈએ એ પહેલાં જેટલી જ રહેવી જોઈએ ત્રણ શરત કીધી હતી ક્યારે એમ નાગરાજ કેસની અંદર કે અનામત પ્રમોશનમાં અનામત આપો તો વાંધો નહીં પરંતુ ત્રણ વસ્તુનું ધ્યાન રાખજો પછી આગળ જતાં જારનેલ સિંઘ વર્સિસ લક્ષ્મી નારાયણ ગુપ્તાનો કેસ આવેલો હતો 2018ની અંદર છે તો બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે પાર્લામેન્ટની અંદર એક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો હતો એ રિપોર્ટ અનુસાર એવું જાણવા મળેલું છે કે ઓનલી હાફ ઓફ ગવર્મેન્ટ સ્કૂલ્સ આંગણવાડી હેવ ટેપ વોટર એટલે કે માત્ર અડધી સ્કૂલ અડધી સરકારી શાળાઓ અને અડધી આંગણવાડીની અંદર જ તે નળનું કનેક્શન છે એટલે કે ટેપ વોટર ટેપનો મતલબ થાય નળ નળથી પાણી આવતું હોય નળ વડે પાણી આવતું હોય એવું કનેક્શન માત્ર ભારતની અડધી શાળાઓની અંદર અને અડધી આંગણવાડીમાં જ છે બીજે ક્યાંય છે નહીં તો આ એક રીતે જોઈએ તો એક ચિંતા જેવી વસ્તુ અથવા તો કન્સર્ન ઊભું કરે છે કેમ કારણ કે સરકાર ઘણી બધી વાતો કરે છે કે અમે બધી જગ્યાએ ટેપ વોટર જે છે એ પહોંચાડી દેવાના છીએ 2024 સુધીમાં બધાને ઘરે ઘરે પાણી મળી જશે અને 100 દિવસનો સરકારે કેમ્પેઇન પણ શરૂ કરેલો હતો જેના અંતર્ગત આંગણવાડીની અંદર અને શાળાની અંદર પાણી નળ વડે મળી શકે પરંતુ તેમ છતાં પણ રિપોર્ટ ડેટા જોતા તો ખ્યાલ આવે છે કે અડધા કરતાં પણ વધુની અંદર તો નળ છે નહીં તો સરકારે આના વિશે કંઈક કરવું જોઈએ 100 દિવસનો એક કેમ્પેઇન શરૂ કરેલો હતો કે જેના દ્વારા 100% કવરેજ મળી શકે પાણીનું કોના દ્વારા જળશક્તિ મંત્રાલય દ્વારા ઓક્ટોબર 2020ની અંદર આ બધી વસ્તુ લોન્ચ કરેલી હતી કે બધી શાળાઓમાં આંગણવાડીમાં નળ દ્વારા પાણી મળી શકે પરંતુ તેમ છતાં પણ હજી છે નહીં એવું કોણે કીધું પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર વોટર રિસોર્સિસ બાબતે વાત ચાલતી હતી ત્યારે એમ કીધું કે 50% કરતાં વધુની અંદર વધુ શાળા અને આંગણવાડીની અંદર નળ દ્વારા કનેક્શન છે નહીં નળ કનેક્શન છે નહીં કેમ્પેઇન ટુ પ્રોવાઈડ પોર્ટેબલ પાઇપ ધ વોટર સપ્લાય
પોર્ટેબલનો મતલબ શું થાય? પોર્ટેબલનો મતલબ થાય પીવા લાયક. પાઇપડે એટલે કે પાઇપ દ્વારા આવતું હોય, વોટર સપ્લાય કેમ્પેઇન, એવો કેમ્પેઇન શરૂ કરવામાં આવેલો હતો જેના અંતર્ગત પીવા લાયક પાણી પાઇપ દ્વારા મળી શકે. લેસ ધેન 8% સ્કૂલ ઇન યુપી, યુપીની અંદર 8% કરતાં ઓછી અને વેસ્ટ બેંગોલની અંદર 11% કરતાં ઓછી. વાઇલ ઇટ ઇઝ અવેલેબલ ઇન ઓનલી 2-6% આંગણવાડી ઇન આસામ, એટલે કે આટલી જગ્યાએ તે પીવા લાયક પાણી જે છે એ પાણી પાઇપ દ્વારા આવે છે, બીજું કંઈ પાણી જ છે નહીં. ઝારખંડની અંદર, ઉત્તર પ્રદેશની અંદર, છત્તીસગઢની અંદર, બેંગાલની અંદર બધી જગ્યાએ જે છે એ શાળાઓમાં આંગણવાડીમાં પાઇપ કનેક્શન છે નહીં, પાણીનું કનેક્શન છે નહીં. પરંતુ સાથે અહીંયા તમને એ પણ ખબર હોવી જોઈએ કે 7 એવા રાજ્યો પણ છે, આંધ્રપ્રદેશ, ગોવા, હરિયાણા, હિમાચલ, તમિલનાડુ, તેલંગાણા અને પંજાબ, આ એવા રાજ્યો પણ છે કે જ્યાં 100% કવરેજ જોવા મળી છે, એટલે કે અહીંયા 100-100% રીતે આંગણવાડી અને સ્કૂલની અંદર, આંગણવાડી અને સરકારી સ્કૂલની અંદર પાણીનું કનેક્શન છે, અહીંયા એને 100% કવરેજ મળેલું છે. તો આ રાજ્યોએ ખૂબ સરાહનીય કારીગરી પણ કરેલી છે. હવે આપણી માટે જે મહત્વનું છે એ જોઈએ. સેફ પાઇપ્ડ વોટર સપ્લાય ઇન સ્કૂલ એન્ડ આંગણવાડી સેન્ટર્સ, શાળા અને આંગણવાડીની અંદર સેફ, સુરક્ષિત પાઇપ્ડ વોટર સપ્લાય મળે છે કે નથી મળતો. મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ દ્વારા 100 દિવસનો કેમ્પેઇન રજૂ કરવામાં આવેલો હતો, જેના કારણે એ ઇન્શ્યોર ચકાસણી કરી શકાય કે શાળામાં, સરકારી શાળામાં અને આંગણવાડીની અંદર પાઇપ દ્વારા અથવા તો નળ દ્વારા પાણી મળી શકે, બાળકોને કંઈ આડુંઓડું જવું પડે નહીં. અને જળ જીવન મિશન અંતર્ગત આ કેમ્પેઇન શરૂ કરવામાં આવેલો હતો, જેના કારણે યુનિવર્સલ કવરેજ, સાર્વત્રિક કવરેજ આપી શકાય ટેપ વોટર કનેક્શનનો બધા જ હાઉસ હોલ્ડને 2024 સુધીનો ટાર્ગેટ પણ છે, એ પણ તમને ખબર હોય. તો આના કી ફીચર, મહત્વના લક્ષણો શું હતા એ જોઈએ. એની અંદર કમ્પોનન્ટ, એની અંદર કયા કયા કમ્પોનન્ટ હતા એ જોઈએ. તો કી કમ્પોનન્ટ ઓફ ધ કેમ્પેઇન, કયા કયા કમ્પોનન્ટ, એના ભાગ કયા કયા હતા. પહેલો ભાગ તો એ હતો પ્રોવિઝન ઓફ પાઇપ્ડ વોટર, એટલે કે પાઇપ દ્વારા પાણી પહોંચાડવાનો આંગણવાડીની અંદર, સ્કૂલની અંદર, ટ્રાઇબલ હોસ્ટેલનો મતલબ આદિવાસી લોકો માટેની, જે આદિજાતિ માટેની હોસ્ટેલ હોય એ. હેલ્થ અને વેલનેસ સેન્ટર, એટલે કે દવાખાનું એ બધું હોય બરાબર. આયુષ્યમાન અંતર્ગત જે નાના નાના દવાખાના ખોલવામાં આવે એને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કહે છે. ત્યાં પણ પાઇપ દ્વારા પાણી આવતું હોવું જોઈએ. કમ્યુનિટી ટોયલેટની અંદર પણ પાણી હોવું જોઈએ. આ 100 દિવસનું કેમ્પેઇન હતું એમાં આ બધી વસ્તુ લોન્ચ કરવામાં આવી હતી. 3 પ્રોવિઝન હતા એમાં, આ મહત્વની વસ્તુ આ હતી. બીજું શું તો કે ગ્રે વોટર ટ્રીટમેન્ટ એન્ડ રિયુ ઇઝ ઓફ ઇન્શ્યોર ઇમ્પ્રુવડ એન્વાયરમેન્ટલ સેનિટેશન, સ્વચ્છતા હોવી જોઈએ, પાણી તો હોવું જોઈએ, સાથે સાથે સ્વચ્છતા હોવી જોઈએ, પર્યાવરણનું ધ્યાન રાખવાનું છે. અને ઇન્શ્યોર ખાતરી કરવાની છે કે જે પાણી જે છે એનું ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થતું હોય. પછી વોટર ક્વોલિટી, પાણીની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ, પાણીની ગુણવત્તાની મોનિટરિંગ કરવાનું હતું. મોનિટરિંગ એટલે કે એને એ સ્વચ્છ હોવું જોઈએ. પછી વાત કરીએ 4th નંબરનું તો કે હ્યુમન રિસોર્સિસ ડેવલપ ફોર ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, પાણીની વ્યવસ્થાનું મેન્ટેનન્સ એ બધું પણ યોગ્ય હોવું જોઈએ. આનું એડમિનિસ્ટ્રેશન, અમલીકરણ માટે પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ કાર્ય કરતો હતો. રાજ્યનો પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એ નોડલ ડિપાર્ટમેન્ટ હતો આ કેમ્પેઇન માટેનું. કયા કેમ્પેઇન માટેનો? 100 દિવસનો કેમ્પેઇન હતો, જેના અંતર્ગત શાળા અને આંગણવાડીમાં ટેપ વોટર હોવું જોઈએ, પાણી દ્વારા, નળ દ્વારા પાણી મળતું હોય એ. અને ગ્રામ પંચાયત અને સબ કમિટી જે છે એને પણ આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવેલી હતી. ડિપાર્ટમેન્ટ સચ એસ એજ્યુકેશન, વિમેન એન્ડ ચાઇલ્ડ વેલફેર, આ બધા ભેગા થઈ અને આ કાર્ય, આ કેમ્પેઇનમાં ભાગ લીધો હતો. ફેસિલિટી ટુ પ્રોવાઈડ સેફ ડ્રિંકિંગ વોટર, સુરક્ષિત રીતે પીવાનું પાણી મળી શકે એવી ફેસિલિટી પ્રોવાઈડ કરવાની હતી. ઓપરેટેડ એન્ડ મેન્ટેન્ડ બાય ગ્રામ પંચાયત પણ આની વિશે કામ કરતી હતી. સબ કમિટી અને વોટર સેનિટેશન કમિટી એ બધાએ આની અંદર યોગ્ય કામ કરેલું હતું. આનું અમલીકરણ કઈ રીતે કરેલું હતું? તો અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે. ઇન્સ્ટિટ્યુશન વિથ ફંક્શનલ ટેપ વોટર કનેક્શન, એવી સંસ્થા હોય કે જ્યાં પાણીનું કનેક્શન પણ હોય, નળ કનેક્શન પણ હોય અને ફંક્શનલ એ યોગ્ય હોય, તો પ્રોવાઈડ એડિક્યુએટ એન્ડ સેફ વોટર, તો એના અંતર્ગત લાંબા ગાળા સુધી પાણી મળી શકે. બીજું, ઇન્સ્ટિટ્યુશન વિથ ડિફંક્ટ પાઇપ વોટર સપ્લાય, અમુક એવી સંસ્થા હોય કે જ્યાં પાઇપ તો લગાવેલી હોય પરંતુ પાણી આવતું ન હોય, પાઇપ લગાવેલી હોય, નળ ને બધું લગાવેલું હોય પરંતુ પાણી ન આવતું હોય, તો અહીંયા જે છે એ વોટર સપ્લાય જે છે એને ઇમ્પ્રૂવ કરવામાં આવશે, જે એને સુધારવામાં આવશે. પછી એવી સંસ્થા કે જ્યાં પાઇપ્ડ વોટર સપ્લાય જ નહીં, અહીંયા આમાંનું કાંઈ વસ્તુ હોય જ નહીં, તો અહીંયા પણ એની રીતે એનું સમાધાન કરવામાં આવતું હતું આ કેમ્પેઇન અંતર્ગત. તો આ કેમ્પેઇન વિશે પણ જોઈ લીધું. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો કોમ્પન્સેટ ધોઝ એક્વિટેડ અંડર યુએપીએ, યુઆપીઆ અંતર્ગત જે લોકોને એક્વિટ એટલે કે છોડી દેવામાં આવેલા છે, કે પહેલાં જે લોકોને યુઆપા અંતર્ગત ધરપકડ કરવામાં આવેલી હતી પરંતુ હવે એ લોકો નિર્દોષ છે એવું સાબિત કરીને છોડી દીધા છે, તો હવે એમને કંઈક કોમ્પન્સેશન વળતર આપો. આખો મુદ્દો શું છે એ સમજો પહેલાં. યુઆપા શું છે? યુઆપા એનો મતલબ થાય અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. આ એક રીતનો પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ છે. પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ એટલે શું? એ તમારે જાણવું હોય તો તમારે બંધારણની અંદર જવું પડે, અને બંધારણ જો જાણવું હોય તો રોજ એ સાંજે 6 વાગ્યાનો લેક્ચર જોવો પડે. એમાં મેં સમજાવેલું છે કે પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે શું. પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે ટૂંકમાં એક લીટીમાં સમજવું હોય તો એવું સમજી શકાય કે કોઈ વ્યક્તિ ગુનો કરે એ પહેલાં તે એની ધરપકડ કરી લેવી. તમને એવું લાગે ગુનો કરે એ પહેલાં કેમ ધરપકડ કરવી? તો કે શકના આધારે પોલીસને એવું લાગે કે આ વ્યક્તિ ગુનો કરી શકે એમ છે, કારણ કે એનો રેકોર્ડ, એનો હિસ્ટ્રી જોતા એવું લાગે છે કે આની પહેલાંથી તે 2-3 વાર આ ગુનામાં આવી રીતે
ત્યાંની ધરપકડ થયેલી છે તો એનું કામ આવું છે તો કદાચ ભવિષ્યમાં પણ એ ગુનો કરી શકે છે એટલે પહેલાં જ એની ધરપકડ કરી લેવી ગુના કરતાં પહેલાં એની ધરપકડ કરી લેવી આવો કાનૂન આપણે લાયા શા માટે કેમ કે ભારતની અંદર આતંકવાદી પ્રવૃત્તિ ને એ બધું ન થાય એની માટે આ લાયા કે હવે આતંકવાદી પ્રવૃત્તિ ક્યારે થાય કે જ્યારે બધું પ્લાનિંગ ને એ બધું કરે બોમ્બ ને એ બધું કોઈ જગ્યાએ ફિટ કરે તો એ ફિટ કરે એ પહેલાં ત્યાં આપણે એમને ધરપકડ કરી લેવી એટલે એમને બચાવી શકાય એટલે આપણે યુવા લાયા પરંતુ અત્યારે જાણવા મળેલું છે કે સુરતની અંદર ક્વાઇટની અંદર સુરતની અંદર ઘણા બધા લોકોને યુવાપા અંતર્ગત ધરપકડ કરવામાં આવેલી હતી પરંતુ અત્યારે ઘણા બધા સમય પછી ખબર પડી કે 122 જણાને અત્યારે છોડી દીધા કેમ કારણ કે એ લોકો નિર્દોષ હતા તો હકીકતમાં જોઈએ તો અત્યાર સુધી એમને પકડી રાખ્યા તો એમની સાથે તો ઉલ્લંઘન થયું એમના તો અધિકારોનું ઉલ્લંઘન થયું સરકારે તો શકના આધારે એમને પકડી રાખ્યા હતા પરંતુ હવે તો એ નિર્દોષ સાબિત થઈ ગયા તો અત્યારે એવું કહેવાનું થાય છે કે એમને કોમ્પેન્સેશન વળતર આપવું જોઈએ આ 122 લોકો સુરતમાં જેને છોડવામાં આવે એને યુવાપા અંતર્ગત ધરપકડ કરેલી હતી કેમ કારણ કે મીટિંગનું આયોજન કરેલું હતું ડિસેમ્બર 2001ની અંદર એઝ મેમ્બર ઓફ સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા સિમી અંતર્ગત સિમી જે છે સિમી શું છે એક રીતનું બેન્ડ આઉટફિટ સિમી એક સંસ્થા છે કઈ સંસ્થા સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા આની અંદર આ 122 જણાએ ખાલી ભાગ લીધો હતો એટલે એમની ધરપકડ થઈ ગઈ કેમ કારણ કે તમે અનલોફુલ એક્ટિવિટી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરો છો એટલે અને સિમી જે છે એ ભારતની અંદર બેન્ડ પ્રતિબંધિત આઉટફિટ છે એટલે સુરતનો કેસ છે આફ્ટર ધ એક્વિટલ સમ ઓફ ધ એક્યુઝડ આ બધાને 122ને છોડી દીધા એની પછી અમુક આરોપી લોકો જે છે અને એન્ડ ઓલ્સો એક્ટિવિસ્ટ ફ્રોમ ધ માઇનોરિટી કમ્યુનિટી અને લઘુમતી સમુદાયના જે એક્ટિવિસ્ટ કાર્યકર્તાઓ જે છે એમને એવું કીધું કે અમને કંઈક પ્રકારનું કોમ્પેન્સેશન વળતર આપવું જોઈએ આનું બેકગ્રાઉન્ડ સમજવાની કોશિશ કરીએ તો 127 લોકો અરેસ્ટ કરવામાં આવેલા હતા ક્યારે 28 ડિસેમ્બર 2001માં એમની ધરપકડ થયેલી હતી ચુકાદો હજી છે 2021માં આવે છે એટલે સમજો કે 20 વર્ષ જેવું થઈ ગયું તો હવે 20 વર્ષ થઈ ગયા તો કંઈક વળતર આપવું જોઈએ એવી વાત કરવામાં આવી છે અંડર વેરિયસ સેન્કશન તો 2001ની અંદર 127 જણાને એક યુવાપા અંતર્ગત ધરપકડ કરેલી હતી કેમ કારણ કે એમને સિમી એટેન્ડ કરેલું હતું સિમીનું ફંક્શન એટેન્ડ કરેલું હતું એટલે એ મીટિંગમાં ભાગ લીધેલો હતો અને સિમી જે છે એ એક રીતનું પ્રતિબંધ થયેલું સંગઠન છે એટલે ઇન અ બીડ ટુ પ્રમોટ એક્સપાન્ડ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ એક્ટિવિટીઝ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર દ્વારા 27 સપ્ટેમ્બરે નોટિફિકેશન દ્વારા સિમીને બેન કરેલું હતું પ્રોસિક્યુશન ફેલ ટુ પ્રોડ્યુસ સબસ્ટેન્સિવ એવિડન્સ અત્યારે આ લોકો કેમ છોડી દીધા કારણ કે જેણે એની ઉપર કેસ કરેલો હતો આ 127 લોકોની ધરપકડ કરેલી હતી એની ઉપર જે કેસ હતો એમને પૂરતા સબૂત મળ્યા નહીં પૂરતા સબૂત મેની ઓફ ધેમ સ્પેન્ડ યર્સ ઇન જેલ ઘણા બધા વર્ષો સુધી આ લોકો જેલમાં રહ્યા યુવાપા અંતર્ગત બરાબર અને ટ્રાયલ ફેઝની અંદર એ લોકો જેલમાં રહ્યા અને હવે એમને નિર્દોષ સાબિત થઈ ગયા છે આફ્ટર પ્રોટેક્ટેડ લીગલ પ્રોસિડિંગ જે ચીફ જસ્ટિસ ચીફ જ્યુડિશિયલ મેડિશિયલ એ જે છે મેજિસ્ટ્રેટ એને 122 જણા બધાને છોડી દીધા છે તો હવે એમને વળતર આપવાની વાત છે તો હવે આપણે થોડું યુવાપા વિશે વાત કરીએ યુવાપા એટલે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ અનલોફુલ એટલે ગેરકાયદેસર એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટેનો આ કાયદો છે 2019ની અંદર ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ NCRB નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો એમાં એવું કીધું કે ઓનલી 2.2% ઓફ કેસીસ રજિસ્ટર્ડ અંડર યુવાપા બિટવીન 2060 એન્ડ 2090 એન્ડ ઇન કન્વિક્શન બાય કોર્ટ હવે આ ડેટા મહત્વનો છે મેઇન્સમાં તમે લખી શકો છો યુવાપા વિશે લખવાનું આવે ત્યારે ગમે ત્યારે NCRB દ્વારા રિપોર્ટ આવ્યો એમાં એવી ખબર પડી કે 2016થી 2019માં જેટલા પણ લોકોને યુવાપા અંતર્ગત ધરપકડ કરી હતી એમાંના માત્ર 2% લોકો તે નિર્દોષ સાબિત થયા એમાંના 2% લોકો તે દોષી સાબિત થયા એમાંના 2% લોકો તે એક્યુઝડ એટલે કે આરોપીમાંથી કન્વિક્ટ દોષી સાબિત થયા બાકી બધાય તો નિર્દોષ છૂટી ગયા બાકીના 98% નિર્દોષ છૂટી ગયા એવું કહેવા થયું ત્યાં ટોટલ નંબરો મતલબ કે જે 98% નિર્દોષ હોય તો એમની સાથે તો એક રીતે અન્યાય થયો કારણ કે એમને ઘણી બધી વાર પોલીસના ધક્કા કરવા પડ્યા છે અને તો એ થોડી ઘણી બધી વાર જેલમાં ને એ બધું રહેવું પડ્યું છે કસ્ટડીમાં એમાં રહેવું પડશે અને પછી અંતે તો એ નિર્દોષ જ છૂટ્યા એટલે એક રીતે જોઈએ તો આ કાયદા અનુસાર એ લોકોને તો નુકસાન થયું ધ ટોટલ નંબર ઓફ પર્સન અરેસ્ટેડ એન્ડ ધ પર્સન કોન્વિક્ટેડ ઇન ધ યર બરાબર એટલે કે ટોટલ 5,922 લોકો એવા હતા કે જેને આના અંતર્ગત ધરપકડ કરવામાં આવેલી હતી બરાબર પરંતુ એમાંથી માત્ર 132 જણા હતા 132 જણા એ જ તે દોષી સાબિત થયા બીજા બધા તો નિર્દોષ સાબિત થઈ ગયા બરાબર 2019ની અંદર 96 જેટલા લોકો જે છે એની ઉપર આ IPC અનુસાર સેડિશન રાજદ્રોહનો ચાર્જ લગાવવામાં આવેલો હતો પરંતુ માત્ર 29 લોકો જે છે એ જ તે દોષી સાબિત થયા રાજદ્રોહની એની ઉપર પણ યુવાપાની વિશે વાત કરીએ તો ઓરિજિનલી 1967માં એને પસાર કરવામાં આવેલો હતો તો આ એક રીતનો પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ છે બાકી તમે એ વાંચી શકો છો અને પ્રિવેન્ટિવ ડિટેન્શન વિશે તમે બંધારણનો લેક્ચર જોઈ લેજો તો તમને ડિટેલમાં ખ્યાલ આવી જશે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે ઇક્વેટોરિયલ ગિની ઇક્વેટોરિયલ ગિની શું છે એ એક દેશનું નામ છે ઇક્વેટોરિયલ ગિની દેશ જે છે ત્યાં મિલિટરી કેમ્પની અંદર મિલિટરી એટલે કે આર્મીના કેમ્પની અંદર એક્સિડન્ટ થયેલો હતો અને એક્સપ્લોઝન ધડાકો થયેલો હતો એક્સિડન્ટલી અકસ્માત થવાથી
ધડાકો થયેલો હતો, બોમ્બ બ્લાસ્ટ થયેલો હતો, એમાં ઘણા બધા લોકો મરી ગયા હતા અને અત્યારે 30 જેટલા લોકો મરી ગયા એવું રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે. પ્રશ્ન પૂછે છે તાજેતરમાં કયા મિલિટરી કેમ્પમાં એક્સપ્લોઝન ધડાકો બોમ્બ ફૂટેલો હતો, તો એ ક્યાં ઇક્વેટોરિયલ ગિનીની અંદર થયેલો હતો. તો આપણે થોડું ઇક્વેટોરિયલ ગિની વિશે જાણીએ. આ કઈ જગ્યાએ આવેલું છે? તો ઇક્વેટોરિયલ ગિની જે છે એ આફ્રિકા ખંડની અંદર આવેલો છે. આફ્રિકા ખંડના વેસ્ટ કોસ્ટ દક્ષિણ કિનારે આવેલો છે, સોરી પશ્ચિમ કિનારે, વેસ્ટ કોસ્ટ એટલે કે પશ્ચિમ કિનારે આવેલો છે. ઇક્વેટોરિયલ ગિની એ એકમાત્ર એવો દેશ, સોવરેન આફ્રિકન સ્ટેટ, વિચ સ્પેનિશ ઇઝ એન ઓફિશિયલ લેંગ્વેજ, એ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં આફ્રિકા ખંડની અંદર આવેલો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સ્પેનિશ જે છે, સ્પેનિશ એ ઓફિશિયલ લેંગ્વેજ છે. તમને એવું લાગે યાર સ્પેનિશ કેમ ઓફિશિયલ છે? કારણ કે એ પહેલાં સ્પેનનું ગુલામ હતું. એટલે ઇટ ઇઝ મેડ અપ ટુ મેઇનલેન્ડ ટેરેટરી કોલ્ડ રિયો મુની એન્ડ ફાઇવ આઇલેન્ડ. આ જે ઇક્વેટોરિયલ ગિની જે છે એક રીતનો આઇલેન્ડ દેશ છે. આઇલેન્ડ દેશ એ કેવી રીતે બને છે? તો કે રિયો મુની નામનો આઇલેન્ડ એની મેઇનલેન્ડ છે અને એની સિવાય બીજા પાંચ આઇલેન્ડ ભેગા કરવી ત્યારે બને. પાંચ આઇલેન્ડ કયા કયા છે? તો કે બિઓકો અને મલાબો જે છે એ પણ યાદ જોવા મળે છે. મલાબો શું છે? તો એ ઇક્વેટોરિયલ ગિનીની કેપિટલ એટલે કે પાટનગર છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે ઇક્વેટોરિયલ ગિનીનું પાટનગર શું છે? મલાબો. ક્યાં આવેલું છે? આફ્રિકા ખંડની અંદર આવેલું છે. જો એ મેપની અંદર આફ્રિકા ખંડનો ફોટો તમે જોઈ શકો છો અને હવે આની અંદર આ જે ઇક્વેટોરિયલ ગિની જે છે એ પણ તમે જોઈ શકો છો. જો અહીંયા તમે આ ઇક્વેટોરિયલ ગિની જોઈ શકો છો, આ ઇક્વેટોરિયલ ગિની છે બરાબર. તો આ આફ્રિકા ખંડના કઈ જગ્યાએ? પશ્ચિમ ભાગ ઉપર, પશ્ચિમ કિનારે આવેલો છે. તો એ જોઈ લ્યો. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક સાથે.